ભારતીય મૂળની 29 વર્ષીય ગુજરાતી બિઝનેસ વુમન શિવાની રાજાએ બ્રિટિશ સાંસદમાં ભાગવત ગીતા પર શપથ લીધા છે. શિવાનીએ લિસ્ટેસ્ટર ઇસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેમણે આ સીટ પર લેબર પાર્ટીના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી. યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, લિસ્ટેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે. ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020 એશિયા કપની મેચ બાદ લિસ્ટેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બનવા પામી હતી. તેને ધ્યાનમાં લેતા શિવાનીનો વિજય ઉલ્લેખનીય છે. શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગ્રવાલને હરાવીને 14,526 મત મેળવ્યા હતા. આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે લિસ્ટેસ્ટર ઇસ્ટ વર્ષ 1987થી લેબર ગઢ છે. યુનાઇટેડ કિંગડમમાં ગત 4 જુલાઈ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.